રાજકોટ જિલ્લાના જેતપુરના શિક્ષકના બેંકના ખાતામાંથી કોઈ હરામખોરોએ રૂપિયા 80,000 ની ઉઠાંતરી કરતા બેંક ખાતા ધારકોમાં ફફડાટ ફેલાયો છે। जेतपुर विवेकानंद विनय मंदिर में हाईस्कूल में शिक्षक तरीके फरज बजावता नयनेश धीरेन्द्र कुमार कोराट कणकिया प्लॉट में आवेल स्टेट बैंक ऑफ इंडिया में खातु धरावे छे, जेमां खाता में सरकारश्रीमांथी ऑनलाइन पगार आ बैंक में जमा थाय छे। तेमांथी 20,000 करीने कुल 4 वक्त एटले के टोटल 80,000 रुपया एटीएम मांथी उपाड़ी लीधेल। नयनेश भाई आपेल चेक रिटर्न थता पासबुक में एंट्री कराता खबर पड़ी कि झारखंडना रांचीना एटीएम मांथी रुपया उपाड़ेल छे। आ बाबते बैंक ने जाण करता कोई संतोषकारक जवाब न मळता जेतपुर पोलीस तरफे फरियाद करवामां आवी छे। मारो भत्रीजो नयनेश धीरेन्द्र पटेल जेनु बैंक एकाउंट कणकिया प्लॉट खाते एसबीआई शाखा में सैलरी एकाउंट छे, एमां गत 25 जान्युआरी कोई एटीएम नी मदद थी एक दिवस में 80,000 रूपया 20,000 चार वक्त उपाड़ी लीधेल छे। અમે અન્યને ચેક આપ્યો અને ચેક રિટર્ન થયો એટલે બેલેન્સ જોવડાવતા અમને જાણ થાય કે કોઈએ રૂપિયા ઉપાડી લીધેલ છે। પાસબુકમાં એન્ટ્રી કરતા જાણવા મળ્યું કે ઝારખંડમાં રાંચી ખાતે કોઈએ રૂપિયા ઉપાડી લીધેલ છે। અમે બેંકને રિક્વેસ્ટ લેટર આપ્યો કે આની તપાસ કરો, અમારી લિમિટ દૈનિક 50,000 છે તો 80,000 કેમ ઉપડા, બેંક પાસે એનો કોઈ જવાબ નથી। બેંકની હેલ્પલાઈનમાં એટીએમ કાર્ડ બંધ કરાવવા અમે ફોન કર્યો તો ત્યાંથી એમ કીધું 25 જાન્યુઆરીએ કોઈએ બંધ કરાવી દીધું છે, જે દિવસે રૂપિયા ઉપડાય એ દિવસે કાર્ડ પણ અમારું બંધ કરવામાં આવ્યું, એનો પણ એમની પાસે કોઈ જવાબ નથી। એમણે કીધું પોલીસ ફરિયાદ કરો, એટલે અમે પોલીસને જેતપુર પોલીસને તપાસ કરવા રિક્વેસ્ટ લેટર આપેલો છે। આજે અમે ગુજરાતની એની વડી કચેરી જનરલ મેનેજર એસબીઆઈને અમદાવાદ ખાતે પણ અમે ઈમેલ અને સ્પીડ પોસ્ટથી ફરિયાદ મોકલેલ છે। અમે એવું ઈચ્છીએ છીએ સંપૂર્ણ સમય ઘણા સમયથી સૌરાષ્ટ્રમાં વધુમાં વધુ આ રીતે જ કોઈના ખાતામાંથી એટીએમની મદદથી રૂપિયા ઉપડા તો એસબીઆઈના જ ઉપડા છે, તે કેમ સિક્યોર નથી કરતા, કેમ એના નાણાંને સલામત નથી કરતા અને કોઈ યોગ્ય પ્રત્યુત્તર પણ મળતો નથી। આ સંજોગોએ અમો જરૂર પડે બેંક બદલશું, પણ અમારા નાણાં માટે અન્યને આ ભોગ ન બનવું પડે એટલે અમો જરૂર જણાવીએ નામદાર હાઈકોર્ટ સુધી સુપ્રીમ કોર્ટ સુધી આ નાણાંની લોકોના નાણાંની અને જાહેર હિતમાં અમે લડત આપશું। ફારૂક મોદન સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જેતપુર।